રસ્તાઓ બન્યા નદી, નદીએ ધારણ કર્યું રૌદ્ર રૂપ, સેંકડો ઘર ડૂબ્યા પાણીમાં, આકાશમાંથી વરસી આફત, ક્યાંક ઘૂંટણ ભેળ પાણી તો ક્યાંક કમર સુધી પાણી, ઘરોમાં પાણી એવા ઘૂસ્યા કે સામાન બચાવવો કે જીવ એ સવાલ ઊભો થયો. બાળકો કમરભેર પાણીમાં થરથરતા જોવા મળ્યા. આ છે ભિવંડીની તસવીરો. અહીં નીચાણવાળા વિસ્તારોમાં એવા તો પાણી ભરાયા કે સેંકડો ઘર ડૂબી ગયા. પાણીમાં ઊભા ઊભા લોકો કલાકો સુધી રાહ જોતા રહ્યા કે ક્યારે આકાશમાંથી વરસતું કહેર બંધ થાય અને તેમને રાહત મળે. પૂરા નુકસાન હો રહા હૈ, બેઠે ભૂકે પ્યાસે ક્યા કરેંગે, કહાં જાયેંગે હમ લોગ, અપને ઘર મેં બેઠે પલંગ પે. ભિવંડી જેવી હાલત મુંબઈના ઘણા વિસ્તારોની રહી, ખાસ કરીને દાદરના હિંદમાતા, સાયન્સ સર્કલ, પરેલ, કુર્લા, મુલુંડ, ભાંડુપ અને ચેમ્બુરમાં જળ જમાવની સ્થિતિ જોવા મળી. આ સાથે જ મુંબઈની લાઇફલાઇન ગણાતી લોકલ ટ્રેનો પણ વિલંબે દોડી, રસ્તાઓ પર ભારે ટ્રાફિક જામ સર્જાયો, સાથે જ હવાઈ સેવા પર પણ મોટી અસર થઈ. તો બીજી તરફ ઉલ્લાસનગરમાં પણ સ્થિતિ બેકાબુ બની. સ્ટેશન પર બ્રિજનો અમુક ભાગ તૂટી પડ્યો તો ઉલ્લાસ નદીમાં પૂર આવતા પાણી શહેરમાં આવી ગયું, જેને કારણે તમામ જનજીવન અસ્તવ્યસ્ત બન્યું અને લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા. लेकिन 5 बजे से ज़्यादा आया है, कोई पूछने नहीं आया कि आप लोग कैसे हैं, क्या है, और कोई नहीं. ડોંબીવલીમાં પણ સેંકડો લોકો આકાશમાંથી આવેલી આફતનો શિકાર બન્યા. અહીં આવેલી ખાડીની પાસે રહેતા રાજુનગરના નિવાસીઓના ઘરોમાં પાણી ભરાયા, જેને કારણે પોલીસે રસ્સીની મદદથી તમામ લોકોને કિનારે લાવી બચાવ્યા. તો મુરબાડમાં પણ કમર સુધી પાણી હોવાને કારણે હાહાકાર મચ્યો. રસ્તાઓ પર પાણી ભરાવાને કારણે 14 થી 15 કલાક સુધી વાહનો એક જ જગ્યાએ અટકી પડ્યા, તો અમુકે જીવના જોખમે આ રસ્તો પાર કર્યો. બ્યુરો રિપોર્ટ, ટીવી 9, મુંબઈ.